अमुक જગ્યાએ સડિયાઓ બહાર દેખાઈ રહ્યા છે। આ બ્રિજની અંદર કેટલો નબળો ગુણવત્તાવાળો માલ વાપરવામાં આવ્યો છે તે આ હાલત જોઈને જ ખબર પડી જાય છે। આ બ્રિજ ઉપરથી પણ ભારે વાહનો પસાર થઈ રહ્યા છે। આ બ્રિજના નીચેથી પણ વાહનોની અવર જવર રહેતી હોય છે, ત્યારે આ બ્રિજની અંદરથી પોપડાઓ ખરી રહ્યા છે, જે ગમે ત્યારે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને લાગી જાય તેમ છે, વાહનોમાં પણ નુકસાન થઈ શકે તેમ છે। તો શું લાગતા વળગતા તંત્રની આ બ્રિજ ઉપર નજર નથી પડતી કે પછી જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યા છે? આ બ્રિજ નીચેથી પણ દરરોજને માટે નાના મોટા વાહનો પસાર થાય છે, જે વાહનોને પણ ગમે ત્યારે નુકસાન થઈ શકે તેવી ભીતિ છે, કારણ કે આ બ્રિજમાંથી સિમેન્ટના પોપડાઓ ખરી રહ્યા છે। તંત્ર દ્વારા આ બ્રિજ ઉપર ચોક્કસ ધ્યાન આપવું જોઈએ અને તાત્કાલિક ડ્રેનેજ જગ્યા ઉપર રિપેરિંગ કામ કરવું જોઈએ, નહીં તો ગમે ત્યારે અહીં અકસ્માત સર્જાઈ શકે તેમ છે। આ બ્રિજ નીચેથી નાના ટુ વ્હીલર વાળાઓ પણ નીકળતા હોય છે, તેમને પણ માથામાં સિમેન્ટના પોપડા લાગી શકે તેમ છે। ઉપરથી ભારે વાહનોની અવર જવરના લીધે ગમે ત્યારે મોટો અકસ્માત પણ સર્જાઈ શકે તેમ છે। અહીંથી મોટા ભારે કન્ટેનરો પણ પસાર થાય છે અને આ પુલ ઉપર કેટલાક સમય પહેલા અકસ્માત પણ સર્જાઈ ચૂક્યો છે। આ પુલ ઉપર કેટલાક સમયથી માણખો લટકી રહ્યો છે, જે ગમે ત્યારે અકસ્માત સર્જી શકે તેમ છે। આ લટકતો માણખો ગમે ત્યારે ત્યાંથી પસાર થતા ટુ વ્હીલર વાળા ઉપર પડી શકે તેમ છે, જેના લીધે કોઈનું મૃત્યુ પણ થઈ શકે તેમ છે। તંત્રનું પેટનું પાણી નથી હાલતું, તંત્ર કોઈ અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। આ પુલ ઉપર લોખંડના સળિયા લટકી રહ્યા છે, જે ગમે ત્યારે જોખમ સર્જી શકે તેમ છે। આવા તો અનેક પુલો પડી ગયા છે, જેનામાં નબળી ગુણવત્તાવાળો માલને વાપરવામાં આવ્યો છે। તો હાલમાં જ આ પુલ બ્રિજની પણ હાલત એવી જ કંઈક છે, ભારેથી પુલ તૂટી જાય છે અને લોકોના મૃત્યુ થાય છે, તેવી જ હાલત કચ્છની અંદર પણ છે। કચ્છનું તંત્ર અને કોન્ટ્રાક્ટરો આવી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। તો આવા ડ્રેનેજ પુલોને તાત્કાલિક રિપેરિંગ કરવું જોઈએ તેવી તંત્ર પાસે લોકમાંગ ઉઠી છે। રિપોર્ટ બાય મુન્નાભાઈ ડીપી। ગાંધીધામથી અંજાર બાયપાસ જે પુલ આવેલો છે, જે અંજાર તરફ જઈ રહ્યો છે, એ પુલમાં કેટલા સમય પહેલાં એક એક્સિડન્ટ થયેલું હતું અને ઉપરથી આખો માળખો લટકી ગયો છે। જે માળખો લટકેલો છે એ છેલ્લા કેટલા ટાઈમથી આમને આ જ પરિસ્થિતિમાં જે કદાચ એવું લાગી રહ્યું છે કે એ રાહ જોઈ રહ્યો છે, કોઈકનો એક્સિડન્ટ થાય, કોઈ ગાડી ઉપર પડે અને માણસનું મૃત્યુ થઈ જાય। ચાલો ગાડીઓ તો ઠીક વાત છે, પણ આ બાઇક ચાલકો જે રોડ ઉપર નીકળતા હોય છે એના ઉપર જો આ પડશે, સમીરભાઈ તમે ઉપર જરાક બતાવો, આ જે ઉપર વસ્તુ છે એ પડશે જો કોઈકના માથે તો કોઈકનો જીવ જાય, પણ સરકાર તો કંઈ આપશે નહીં। અને આ જ પુલ જે અંજાર તરફનો પુલ છે, જે બ્રિજ છે, એનો પુલ છે ને એ આખો બહાર નીકળી આવ્યો છે નીચેનો ભાગ, કેમ ઉપરથી પ્રેશર આવતું હોય, ઓવરલોડનું પ્રેશર આવે છે જેના કારણે બહાર નીકળી આવ્યો છે। કદાચ જો અહીંયા બ્રેકેટ કે મારવામાં નહીં આવે તો આ પુલ પડી શકે છે, મોટી દુર્ઘટના થઈ શકે છે। ખાસ કરીને ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ જે કોન્ટ્રાક્ટરો છે એના કારણે આવા બોગસ અને બેકાર કામ થાય છે। આવા એકની પણ અનેક પુલો પડી જાય છે પણ કોઈ ઇન્ક્વાયરી થતી નથી, માણસો મરી જાય છે। અમદાવાદમાં પુલ પડી ગયો, કેટલાય માણસો મરી ગયા, લાગી રહ્યું છે કચ્છવાસીઓ પણ, કચ્છના કોન્ટ્રાક્ટર અને સત્તાધારીઓ પણ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવો દુર્ઘટના થશે તો જે માણસો મરશે એનું શું એમ। ખાસ કરીને આ પુલ છે, આવા તૂટેલા ફૂટેલા પુલ તાત્કાલિક રિપેર કરવા જોઈએ, માત્ર પોતાની ટકાવારીમાં ધ્યાન ન દેવું જોઈએ। ટકાવારી લઈ અને અધિકારી તો છૂટા થઈ જાય છે પણ ભોગવવું પડે છે પ્રજાને, આવું લોકો કહી રહ્યા છે।